નમસ્કાર, એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં સ્વાગત છે આપનું. હું છું ગીતા વઘાડિયા. નિમાબેન આચાર્ય, કે જેમને આપણે ભુજના ધારાસભ્ય તરીકે ઓળખીએ છીએ, એક ડોક્ટર તરીકે ઓળખીએ છીએ અને એક સમાજસેવી તરીકે પણ ઓળખીએ છીએ, પરંતુ હવે આ નિમાબેન આચાર્ય કે જેઓ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે, ત્યારે આ બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ સાથે આજે આપણે મુલાકાત કરીશું. નિમાબેન, સૌપ્રથમ સ્વાગત છે આપનું એબીપી અસ્મિતામાં. નિમાબેન, કે જો વિધાનસભાના આચાર્ય એટલે કે અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે, તો આપના માટે આ કેટલી મોટી જવાબદારી? હું એવું કહીશ કે બહુ મોટી જવાબદારી પાર્ટીએ મૂકી છે અને એક મહિલા શક્તિમાં વિશ્વાસ કર્યો છે. મેં કહ્યું એમ, નરેન્દ્રભાઈ જ આ કરી શકે. અને જ્યારે 25 વર્ષથી હું વિધાનસભામાં બેસતી હોઉં, કાર્યકારી સ્પીકર તરીકે, પેનલના સ્પીકર તરીકે, અનેકવાર મને ગ્રહ ચલાવવાની તક મળેલી છે. એટલે એ દ્રષ્ટિથી મારા માટે બહુ ચેલેન્જ લાગતી નથી, પણ ત્યારે ગ્રહ ચલાવવાનું હોય ત્યારે સંવિધાનના નિયમો ને મુજબ ચલાવવું પડતું હોય છે. એટલે બધી જાતની તકેદારી રાખી અને ગ્રહ ચલાવવું પડશે. નિમાબેન, આનંદબેન પટેલ કે જે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા અને હવે તમે વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છો, તો એક મહિલા તરીકે આપ આ કેટલું ગૌરવની લાગણી અનુભવો છો? હું એમ કહીશ કે જ્યારે મહિલાઓની જે શક્તિ છે ને, એ અપરંપાર છે, એને તક મળવી જોઈએ. અને નરેન્દ્રભાઈ હંમેશા મહિલાઓને તક આપી છે, મહિલાઓનું સન્માન કર્યું છે. ને ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર મહિલાઓનું ખૂબ ગરિમા જળવાય છે, માન સન્માન પણ ખૂબ રાખવામાં આવે છે. અને એ દ્રષ્ટિથી એવું કહીશ કે જ્યારે મહિલા શક્તિ પર તમે વિશ્વાસ કરો અને એને તક આપો, તો ચોક્કસપણે એ સારામાં સારું પરફોર્મ કરી શકે. નિમાબેન, આપ જે પ્રમાણે પહેલા અધ્યક્ષની પેનલમાં પણ રહી ચૂક્યા છો, અધ્યક્ષ પદની ખુરશી પણ આપ બેસી ચૂક્યા છો, પરંતુ હવે આ પૂર્ણ જવાબદારી, તો એક ધારાસભ્ય અને એક અધ્યક્ષ, તો આ બંનેમાં આપ શું ફરક જોઈ રહ્યા છો? મને લાગે છે કે બહુ ફરક એટલા માટે નથી કે ધારાસભ્ય સત્રની અંદર વિધાનસભામાં બેસતા હોય અને બધી જ પ્રોસેસમાં ઇન્વોલ્વ થતા હોય અને કમ્પ્લીટ એમનું ઇન્વોલ્વમેન્ટ હોય જ, એટલે બધા બધી વસ્તુની માહિતગાર જ હોય છે. એટલે કોઈ પણ જાતનો ફેરફાર એમાં ન થઈ શકે, પણ એટલું ચોક્કસ કે પૂર્ણ જવાબદારી હોય એટલે બધી જ ક્ષેત્રની અંદર તમારે ધ્યાન રાખવું પડે. ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી લઈ આજ દિન સુધીની જો વાત કરવામાં આવે, તો વિધાનસભાના અધ્યક્ષની ગરિમાની જે પરંપરા જળવાઈ રહી છે, તો હવે આ જ પરંપરાને હવે આગળ વધારવા માટે અને આ પરંપરા અકબંધ રહે એ માટે હવે આપના શું પ્રયાસો રહેશે? તમામ સભ્યોને સાથે રાખીને, આ પક્ષ કે ઓલો પક્ષ એનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર, ધારાસભ્યો તરફથી જે પ્રશ્નો આવતા હોય એ પ્રશ્નો પોતપોતાના વિસ્તારના આવતા હોય, અને એ પ્રશ્નોને પૂરેપૂરો ન્યાય મળે, એમના જે કાંઈ વિષયો હોય એ મંત્રીશ્રીઓ તરફથી વ્યવસ્થિત જવાબ મળે, એમને ઉદ્ભવેલા પ્રશ્નોનું બરાબર કામગીરી થાય, એ જાતનું પૂરેપૂરું ધ્યાન રાખવું પડે, કોઈ પણ ધારાસભ્યને અન્યાય ન થાય, અને એની વાત વ્યવસ્થિત રીતે ફોલોઅપ થાય. આપણે ઘણી વખત જોયું છે કે વિધાનસભા ગૃહની અંદર વિપક્ષ અધ્યક્ષ વિરુદ્ધ પ્રસ્તાવ લાવે છે, આપ ઘણી વખત આપણે વાત પણ સાંભળી છે, પરંતુ હવે ફરી એક વખત આ પ્રકારે જો પ્રસ્તાવ ન લાવે, તો એના માટેના આપના કયા પ્રકારના પ્રયાસો રહેશે? હું એવું કહીશ કે આવું જ્વલે જ બનતું હોય, પરંતુ આવું ન થાય એના માટે સૌને સાથે રાખીને, માન સન્માન દરેકનું જાળવીને, એમના વિષયો સમજીને આપણે જો કાર્યવાહી કરીએ, તો બંને પક્ષોને સામે, મંત્રીશ્રીઓ અને ધારાસભ્યો, એ બધા જ લોકોના જે કાંઈ વિષયો આવે એને વ્યવસ્થિત આપણે જો સમજી અને મૂકીએ, તો મને નથી લાગતું કે આવો કોઈ પ્રશ્ન આવે. બધાના પ્રશ્નો સમજવા એ વાત સાચી, બધાને ન્યાય મળે એ વાત પણ સાચી, પણ ક્યારેક આડેપાટે ગાડી ચડી જતી હોય અને પોલિટિક્સ અંદર જો આવી જતું હોય, તો કડક રીતે પણ કામગીરી કરવી પડે.
બેન, આપણે ઘણી વખત જોયું છે અને જે પ્રકારની અત્યારે સ્થિતિ છે, ખાસ જ્યારે વાત કરવામાં આવે તો જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેમાં મહિલા અનામત સિવાય બીજે ક્યાંય નથી, તો આપને શું લાગે છે કે હવે આગામી સમયમાં શું મહિલા અનામતનું બિલ લાવવું જોઈએ કે નહીં? હું એવું સમજીશ કે સ્થાનિક સ્વરાજમાં 50% લાવવામાં આવ્યું અને એનું પરિણામ ખૂબ સારું આવ્યું છે હજી, અને વધારે થોડો સમય આપવાની જરૂર છે. એ ધારાસભ્ય પદ એ અલગ વિષય છે, એમપી પણ અલગ વિષય છે, સરપંચો હોય, તાલુકા પંચાયતના સભ્ય હોય, નગરપાલિકાના કોર્પોરેટર હોય, આ બધા જ લોકોનું જે ફિલ્ડ હોય છે એ લિમિટેડ હોય છે. પણ મેં એક વસ્તુ જોઈ છે કે જ્યારે અમે ગામડાઓમાં કે ક્યાંય બી જઈએ તો મહિલાઓ જ્યાં સરપંચ હોય છે તો એ બધા પ્રશ્નોની રજૂઆત મહિલાઓ બહુ સારી રીતે કરતી હોય છે કે ભાઈ અમને પાણીની તકલીફ છે, અમને રસ્તાની તકલીફ છે, અમારું તળાવ બનાવી દો, અમારા હોસ્પિટલની અંદર ડૉક્ટર મુકાવી દો, આરોગ્યની ફેસિલિટી વધારો. જે જે મહિલાઓને સરપંચની તક મળી છે એ બધી જ મહિલાઓ બેખૂબીથી પોતાના વિષયોને રાખે છે. મેં જોયું છે કે જ્યાં જઈએ ત્યાં જેન્ટ્સ બહુ વાત કરતા નથી પ્રશ્નોની, પણ બહેનો તરત જ આવીને આમ ઘૂમટો તાણેલો હોય અને આમ કરીને પોતાની વાત કરે રજૂઆત. એટલે બહેનો બહુ સારી રીતે પ્રશ્નો રાખીને હિંમતપૂર્વક કરતી હોય છે એવું મેં જોયું છે. તમે સરપંચની, મહિલા સરપંચની વાત કરી તો ઘણી વખત આપણે એવું જોયું છે કે મહિલા સરપંચના પતિ જે બેક ડ્રાઈવ સીટ એટલે કે આ વહીવટ જે કરતા હોય છે, તો આ જે સિસ્ટમ અત્યારે જોવા મળી રહી છે ગ્રામીણ વિસ્તારમાં, સિસ્ટમને તોડવા માટે આપના શું પ્રયાસો રહેશે? એમાં અમે એવું નક્કી કર્યું છે કે જે મહિલા સભ્ય હોય એની જ હાજરી હોય અને એ જ બધાની સામે સહી કરે, કારણ કે એનો હસબન્ડ સહી કરી દે, બેન પોતે આવે જ નહીં. આવા વિષયો પૂરા થઈ ગયા, આવું બહુ શરૂઆતમાં હતું. અત્યારે તો બહેનો બિનદાસ આવતી જ હોય છે અને એમના હસબન્ડ પાછળ બેસતા હોય છે. એટલે હવે મને લાગે છે કે આવી સમસ્યા બહુ પતિ ડોમિનેટ કરે એવી નથી હોતી. ઘરમાં હસબન્ડ ભલે એને શીખવાડે, સમજાવે, પણ બહાર આવીને પોતે ડોમિનેટ કરવા જાય તો એનું પોતાનું ખરાબ લાગે છે. એટલે મહિલા જ આગળ આવતી હોય છે અને આ અનુભવ પરથી આટલા વર્ષોના જે કંઈ આપણે સ્થાનિક સ્વરાજમાં મહિલાઓને અનામત કરી તો એને લીધે ધીરે ધીરે બધું ખૂબ સારી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. નિમાબેન, એક ડૉક્ટર, એક ધારાસભ્ય અને હવે વિધાનસભાના અધ્યક્ષ, કેટલો મોટો પડકાર અને આ જે આખી સફર જે આપે તે કરી છે, તો આ સફર કયા પ્રકારની રહી આપની? હું એવું કહીશ કે જ્યારે હું ડૉક્ટર બની અને ડૉક્ટર તરીકે ગાયનેકોલોજીસ્ટ તરીકે જ્યારે મેં મારી ફરજો ચાલુ કરી ત્યારે મહિલાઓના સંપર્કમાં આવી અને મહિલાઓને કેટલી બધી તકલીફો છે એ મને વન ટુ વન જાણવા મળ્યું. મહિલાઓને જ્યારે અંદર ચેકઅપમાં લઈ જઈએ ને ત્યારે પોતાની છાનીમાની આપણને વાત કરે કે મારે સાસુને કહેજો દૂધ પીવાનું છે, શું ખાવાનું છે એ પણ શીખવાડવું પડતું અને એની સાસુને કહેવું પડતું. એ જમાનો હતો જ્યારે હું ગાયનેકોલોજીસ્ટ તરીકે કામ કરતી હતી. આજે સિનેરિયો બદલાઈ ગયો, આજે તો સાસુઓ પરાણે બહુઓને ખવડાવતી હોય છે. એટલે સમય પ્રમાણે બધા ચેન્જીસ આવતા હોય. એટલે ડૉક્ટર તરીકે ફરજ બજાવી તો મહિલાઓની એક્ટિવિટીમાં મારી કામગીરી મેં ચાલુ કરી અને એમાંથી જ હું મહિલા આર્થિક વિકાસ નિગમની ચેરમેન બની અને મહિલા આર્થિક વિકાસ નિગમને ચેરમેન તરીકે 5 વર્ષ મને ખૂબ સારી તક મળી. આખા ગુજરાતની અંદર ફરીને મહિલાઓ આર્થિક રીતે પગભર કેવી રીતે થાય એ જાતના પ્રયત્નો મારા થયા. મહિલાઓ શિક્ષિત થાય, મહિલાઓ પોતા એના પરના અત્યાચારો દૂર થાય અને બેધડક પોતાનું એ કોઈની વિક્ટિમ ન બને અને એ પોતાની વાત રજૂ કરે, એવા બધો ધીરે ધીરે જે જાગૃતિ આવી અને જે સમય આવ્યો છે એમાં હું એ ચોક્કસપણે કહીશ કે નરેન્દ્રભાઈ જ્યારે વડાપ્રધાન મુખ્યમંત્રી બન્યા ગુજરાતના ત્યારે એમને પહેલી જ વાત કરી કે 50% મહિલાઓ જ્યારે હોય ત્યારે એમનો પણ વિકાસ થવો જોઈએ અને એમને પણ આપણે તક આપવી જોઈએ. તો એ રીતે જ્યારે મહિલાઓ માટે એમને કહ્યું, એમને બોર્ડો લગાડ્યા કે ભાઈ શિક્ષિત જ હોવી જોઈએ મહિલાઓ તો જ આગળ આવી શકે અને એટલા માટે એમને બોર્ડ લગાવ્યા. કેવા બોર્ડ લગાવ્યા ખબર છે? મને ભિક્ષા આપો અને તમારી દીકરીને ભણવા મૂકો, આવા બોર્ડ લગાવ્યા. અને સાથે સાથે મહિલા અને બાળ વિકાસનો અલગ વિભાગ શરૂ કર્યો અને એમાં એના મંત્રી એ આનંદીબેન પટેલને બનાવ્યા અને ત્યાર પછી અનેક યોજનાઓ
મહિલાઓના વિકાસ માટેની સરકારમાં આવી અને આજે હું કહી શકું કે 125-150 જેવી યોજનાઓ મહિલાઓના દરેક ક્ષેત્રની અંદર વિકાસ માટેની આવી છે. ખૂબ સરસ 181 હેલ્પલાઇન પણ આવી ગઈ. કોઈને ઘરમાં પણ તકલીફ થતી હોય બહેનોને, ઘરેલું હિંસામાં પણ તાત્કાલિક પોલીસ એની પાસે પહોંચી જાય. અને બહુ સરસ એપ પણ છે કે કોઈ પણ મહિલાને તકલીફ પડતી હોય તો એની એપની અંદર એ ડાયલ કરે તો એક લોકેશન પર પોલીસ પહોંચી જાય અને તરત હેલ્પ મળી જાય. આવી અનેક મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બહેનોને કેવી રીતે વધુ ને વધુ સલામતી મળે, કેવી રીતે સુરક્ષિત રહે, એનું માન સન્માન કેવી રીતે વધે, એવા ખૂબ પ્રયત્નો થયા. અને એટલે જ આજે મુખ્યમંત્રી તરીકે આનંદીબેનને બનાવ્યા, મહિલા શક્તિમાં ભરોસો કર્યો, પાર્લામેન્ટની અંદર સુમિત્રા મહાજનને સ્પીકર બનાવ્યા અને કેવડી મોટી જવાબદારી સોંપી અને બખૂબી એમને નિભાવી કોઈ પણ જાતના પ્રશ્ન વગર. અને આજે એ જ વાતને લઈને આપણા વડાપ્રધાન અને આપણું નેતૃત્વ પાટીલ સાહેબ, અમિતભાઈ, મનસુખભાઈ, સીએમ આપણા ભૂપેન્દ્રભાઈ, આ બધાએ જ્યારે આ વસ્તુમાં મને પસંદ કરી અને મને આ જવાબદારી સોંપી ત્યારે હું મારી જાતને તો ગૌરવ સમજુ જ છું, પણ હું એમ કહીશ કે સમસ્ત મહિલા સમાજ પોતાને ગૌરવ એમ સમજે છે. કારણ કે મહિલાઓ માટે આ ગૌરવની વાત એટલા માટે છે કે મહિલાઓ કંઈ પણ કરી શકે. આત્મવિશ્વાસથી કોઈ પણ કામ તમે કરો તો એમાં તમે જરૂર સફળતા પ્રાપ્ત કરો, એવો એક મેસેજ એ મહિલા જગતની અંદર ગયો છે. નિભાબેન, આપ અનેક ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છો અને વિધાનસભામાં જો જોવામાં આવે તો ઘણા એવા ધારાસભ્ય છે કે 3-4 વર્ષથી જ ધારાસભ્ય છે. તો આ સિનિયર ધારાસભ્ય અને જુનિયર ધારાસભ્ય આ બંનેમાં આપને ફેર શું જોવા મળે? હું એવું કહીશ કે સિનિયર જુનિયર બહુ એટલા માટે નથી હોતું કે જે ધારાસભ્ય બનતો હોય છે ને એ પાર્ટીનો પાયાનો કાર્યકર્તા હોય છે, વર્ષોથી કાર્યકર્તા તરીકે પ્રજાની વચ્ચે રહીને કામ કરતો હોય છે. એટલે ધારાસભ્યની તક અમુક લોકોને જ મળે, પણ હજારો લોકો ધારાસભ્યના ઉમેદવાર હોય છે ને એ દ્રષ્ટિથી પોતપોતાના વિસ્તારમાં કામ કરતા હોય છે. એટલે અહીંયા વિધાનસભામાં આવ્યા પછી એમના માટે બહુ નવું નથી હોતું. અને મેઇન વિષય તો ધારાસભ્યનો એ જ હોય કે પોતાના વિસ્તારના પ્રશ્નોને રજૂ કરી એનું સોલ્યુશન કરવું, એને માટે ફોલોઅપ કરવું, લોકોની લાગણીઓ, લોકોની માગણીઓ, એ વિષયના કામો પૂરા કરવા. એ જ વિષય ધારાસભ્ય માટે હોય ને એ જ વિષય કાર્યકર્તાઓ માટે પણ હોય છે. એટલે ધારાસભ્યો નીચેથી જ્યારે ઘડાઈને કાર્યકર્તા તરીકે ધારાસભ્ય બનતા હોય ત્યારે બહુ એવો વિષય મારી દ્રષ્ટિએ આવતો નથી. એટલે 3-4 વર્ષ બી થયા હોય ને તો એ ધારાસભ્ય પણ ખૂબ સારું પરફોર્મ કરી શકતો હોય છે. અને મિનિસ્ટરો પણ જે બન્યા તો એ મિનિસ્ટરો પણ વિધાનસભામાં કામ કરતા જ હોય છે, એટલે એમને બધી જ વિષય ખબર હોય છે, પોતાના વિસ્તારની અંદર નીચે સુધી કામ કરતા હોય છે. હું તો કહીશ કે પાટીલ સાહેબે જે પેજ કમિટીઓ બનાવી અને એને લીધે એક એક કાર્યકર્તાને નીચે સુધી કામગીરી સોંપીને જવાબદારી સોંપી બહુ મોટી વાત છે. એટલે દરેક પોતાની ફરજ સમજે અને પ્રજા માટે કામ કરે તો જ પ્રજાનો વિશ્વાસ દ્રઢ બને. અને આપણે જોયું છે કે દિવસે દિવસે પ્રજાનો વિશ્વાસ પોતાના કાર્યકર્તા ઉપર, પોતાના ધારાસભ્ય ઉપર દ્રઢ બનતો જાય છે, પોતાના લીડરો ઉપર. એટલા માટે એમને જોયું છે કે એમના પ્રશ્નો એમની વચ્ચે ઊભા રહીને ધારાસભ્યોને, મિનિસ્ટરોને, મુખ્યપ્રધાનને બધા સાંભળતા હોય છે. એટલે એ બહુ મોટી વાત છે. વિધાનસભામાં જે સત્ર મળશે તો આ દરમિયાન ઘણા એવા મંત્રીઓ છે જેમાંના કે જેઓ નવા મંત્રીઓ છે અને ખાસ કરી ગૃહમાં તેમને જવાબ આપવો પણ અઘરો પડતો હોય, તો આ પડકાર આપના માટે કયા પ્રકારનો રહેશે? હું એવું કહીશ ફરી વખત કે જે મંત્રીઓ છે ને એ ધારાસભ્ય તરીકે પ્રશ્નો પૂછતા જ હતા અને એમને અનુભવ જ છે કે પ્રશ્નો પૂછવા, જવાબ આપવા, આ બધું એમને ખબર જ છે. એટલે મંત્રીઓ બની ગયા ધારાસભ્યો તો એમને સિસ્ટમ તો ખબર જ છે ને, એટલે કોઈ નવી સિસ્ટમ કે એમને કોઈ નવી તકલીફ નહીં પડે. અને બીજું કહું, સિસ્ટમ એવી છે મંત્રીમંડળમાં ને બધી જગ્યાએ કે અધિકારીઓને બધા જે બ્રીફિંગ આપતા હોય, જે બધી તૈયારીઓ કરતા હોય, એને લીધે મંત્રીશ્રીઓને કોઈ એવી તકલીફ બહુ પડતી હોતી નથી. પણ છતાં પણ ક્યાંક એમને તકલીફ પડે
તો એ પ્રશ્નોની અંદર હું પણ મદદ કરી શકીશ એ લોકોને. ઘણી વખત એ પણ સવાલ ઉઠી રહ્યા છે વિધાનસભાની સમય અવધિને લઈને, કે સમય અવધિ છે તે વધારવી જોઈએ. તો આપને શું લાગી રહ્યું છે કે આ સમય અવધિને વધારવી જોઈએ કે નહીં? વધારવાનો પ્રશ્ન એટલા માટે ન આવે કે જે કાંઈ કામકાજ સલાહકાર સમિતિએ નક્કી કર્યા હોય એ કામ, એ પછી કાયદાઓ બનાવવા, કાયદાઓમાં સુધારા કરવા, બજેટ હોય, જે કાંઈ વિષયો હોય બધા, એ વિષયો જેટલા સમયની અંદર પૂરા થાય એટલા સમય માટે સત્ર રાખવામાં આવે. પછી વધારાનો સમય ખોટી રીતે લંબાવીને એને એક્સપેન્સિવ બનાવવું અને બધાને એમાં બિઝી કરી દેવા એ મને લાગે છે યોગ્ય નથી. એટલે જેટલો સમય જે ગ્રહનું કામ હોય એ પરિપૂર્ણ થાય ત્યાં સુધીનો રાખવો જોઈએ, અને એ જ સિસ્ટમ છે. જી નિમાબેન, આપ અમારી સાથે જોડાયા, આટલી સરસ ચર્ચા કરી બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આ હતા નિમાબેન આચાર્ય, જેઓ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ. અને આ સાથે હવે આગામી સમયમાં આપણે મહિલા સશક્તિકરણ પણ જોવા મળે તો નવાય નહીં. તો એબીપી અસ્મિતામાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો એબીપી અસ્મિતા સાથે.